તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 25મી મે 2023 વિશ્વાસ ઘોષણા। હું ઘોષણા કરું છું કે હું ટકી રહ્યો છું, હું ખીલું છું, મારા માર્ગમાં આવતી દરેક મુશ્કેલી છતાં હું સમૃદ્ધ છું। હું જાણું છું કે દરેક મુશ્કેલી એ પુનરાગમન માટે તૈયારી છે। હું સ્થિર થતો નથી કે મારા સપનાને છોડી દેતો નથી કે હું જ્યાં છું ત્યાં સ્થાયી થતો નથી। આપણા ઈશ્વર પ્રભુની કૃપા મારા પર છે અને તેમણે મારા હાથનું કામ સ્થાપિત કર્યું છે। હું જાણું છું કે પ્રભુની કૃપાનો સ્પર્શ, તેમની કીર્તિ મારા સારા માટે બધું બદલી નાખે છે। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। પ્રભુનો શબ્દ મારા માટે જીવન છે અને મારા શરીર માટે દવા છે। તે કાયાકલ્પ કરે છે, એટલે કે શક્તિ આપે છે અને મને દરરોજ તાજગી આપે છે। હું દૈવી રીતે તમામ પ્રકારની બીમારીઓ, રોગો અને ચેપ સામે રોગ પ્રતિકારક છું, કારણ કે પ્રભુનો જીવન શબ્દ મારા આત્મામાં સમૃદ્ધપણે રહે છે અને મારા સમગ્ર અસ્તિત્વમાં ફેલાય છે। આમેન। તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 16મી માર્ચ 2023 વિશ્વાસ ઘોષણા। હું જાહેર કરું છું કે હું એક ઉપચારક તરીકે જીવું છું। હું મારી આસપાસના લોકોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છું। હું પડી ગયેલાઓને ઉપાડું છું, તૂટેલાને પુનઃસ્થાપિત કરું છું અને નિરાશ લોકોને પ્રોત્સાહિત કરું છું। હું કરુણા અને દયાથી ભરપૂર છું। હું માત્ર ચમત્કાર જ નહીં જોઉં, પરંતુ હું જ્યાં પણ જાઉં ત્યાં પ્રભુનો પ્રેમ અને દયા બતાવીને કોઈનો ચમત્કાર બનીશ। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। હું સંપૂર્ણ રીતે માનું છું કે દુનિયામાં જે દુષ્ટતા છે તેના કરતાં મારામાં પ્રભુનો પવિત્ર આત્મા મહાન છે। તેથી કોઈ પણ રોગ, પ્રતિકૂળતા કે પ્રતિકૂળ સંજોગો મારા પર કાબૂ મેળવી શકતા નથી। હું પાપ, માંદગી અને મૃત્યુ પર મારી શાશ્વત જીતની ખાતરી રાખું છું। આમેન। હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ। હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું। હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું। હું એક અવિભાજ્ય બીજ છું। હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું। હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું। હું ખરા સમયમાં મબલક પાક આપું છું। હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું। હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ, મારા પાન કદી નહીં કરમાય। હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ। ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે। હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું। હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે। હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું। હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું। હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું। હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું। હું
હું મારી કિડની યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું। મારા લોહીના દરેક કોષમાં જીવન છે। મારા હાડકાં સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા મજબૂત અને મક્કમ છે। મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે। મારી આંખોનું તેજ સારું છે। મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે। મારા વાળના મૂળ સજ્જડ છે। હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનો કહું છું। મારા દાંત અવાળા જડબા રક્તવાહિની બધું જ સ્વસ્થ મજબૂત અને સંપૂર્ણ છે। મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે। મારું પાચન તંત્ર તંદુરસ્ત છે। તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે। મેં તમામ પ્રકારના વ્યસનો એટલે કે આલ્કોહોલ નિકોટિન ડ્રગ્સ ખાવાનું પીવાનું ટેકનોલોજી મીડિયા વિલંબ ગપસપ આળસુ અતિશય બળજબરીપૂર્વકની ખરીદીઓ અને પ્રભુની આજ્ઞામાં તમામ પ્રકારના ભોગવિલાસ લીધા। જેમ ઈસુ છે તેમ હું પણ છું। મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુઓનું ઉત્પાદન અને જમા કરી રહી છે। મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે। મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું। મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે। ઈશ્વરના નામે હાલેલુયા આમેન। ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે હું જાણું છું। ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે હું જાણું છું। ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે હું જાણું છું। ઈસુની જય।